That
वेरी अंडरस्टैंडिंग देर इज अ ट्रांसफॉर्मेशन जो तमे तमारी जाते जुओ के तमे एक्चुअली शु छो अने खरेखर समझो दाखला तरीके मारो नेचर जेलसी छे तो हूँ हमेशा नहीं एवं नहीं बतावा मारे जे छु ए ज बतावा छे अने मारे अंदर समझवा के आ जे मारो नेचर छे ए जेलस नो छे एंड अने जो एनी समझो के आ नेचर होवाथी मने घणा बधा प्रॉब्लम्स थाय छे तो आपणे ऑटोमेटिक જાતની અંદર જો વધારે ને વધારે આપણે જોઈશું અંદર તો આપણે એને દૂર કરવાનો પ્રયત્ન થશે તો ઇફ યુ લુક એટ વોટ યુ એક્ચ્યુઅલી આર એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ જો તમે બરાબર એને સમજશો ધેન ધેટ વેરી અન્ડરસ્ટેન્ડિંગ ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન અને એ જેમ જેમ વધારે ને વધારે અન્ડરસ્ટેન્ડિંગ થતી જશે તેમ તેમ તમારાની અંદર સુધારો આવતો જશે સો ફ્રીડમ લાઈઝ તો એની અંદર ફ્રીડમ રહેલી છે Not in trying to become something different. कई अलग बनवाती, कई अलग बनवाने की विचारवाती, एक कई freedom रहेगी नहीं. Not in trying to become something different. Nor in doing whatever you happen to feel like doing. तमने जी करूं, गमे जी ये जरे तमने करो जो, ऐना जी तमने freedom मरती नहीं. Nor in following the authorities of tradition. जे तमारे tradition चे, एनी अंदर तमने follow करो जो. ખરેખર તમે શું છો જો તમે તમારી જાતને એવું વિચારશો તો જ માત્ર તમે ફ્રીડમ જે છે એ મેળવી શકશો તમારા પેરેન્ટ્સ શું કે છે તમારા ટીચર શું કે છે એને તમે ફોલો કરો છો એનો અર્થ એવો નથી કે તમે ફ્રી છો પરંતુ તમે તમારી જાતને તમે પૂછો કે તમે શું છો ત્યારે તમે ફ્રીડમ અનુભવી શકશો યુ સી યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ તમે જાણો છો કે આના માટે તમને શિક્ષિત કરવામાં આવ્યા નથી યોર એજ્યુકેશન એન્કરેજિંગ ટુ બીકમ સમથિંગ ઓર અધર તમારું એજ્યુકેશન તમને શું શીખવાડે કે તમે કંઈક બનો બસ આટલું જ તમારું એજ્યુકેશન છે તમને શીખવાડે છે બટ દેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ એનો અર્થ એવો નથી કે તમે તમારી જાતને એ સમજી શકો છો યોર સેલ્ફ એટલે તમારી જાત ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ આપણી જાતને સમજવાની વસ્તુ છે ને બહુ અઘરી વસ્તુ છે ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ ઇટ ઇઝ નોટ મિયરલી ધ એન્ટિટી ધેટ ગોઝ ટુ સ્કૂલ ધેટ ક્વારલ્સ એટલે કે એ કોઈ જીવંત પદાર્થ નથી કે જે સ્કૂલની અંદર પોતે એ જાય છે અને એ સંઘર્ષ કરે છે ધેટ પ્લેસ ગેમ્સ ધેટ ક્વારલ્સ જીવંત વ્યક્તિ એટલે કે આપણે પોતે સ્કૂલમાં જઈએ છીએ ઝઘડીએ છીએ રમીએ છીએ દેટ ઇઝ અફ્રેડ ડરીએ છીએ બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન એ કેવું છે કઈ છુપાયેલી વસ્તુ છે નોટ ઓબ્વિયસ સ્પષ્ટ રીતે નહીં ઇટ ઇઝ મેડ અપ એ કંઈક બનેલી છે નોટ ઓન્લી ઓફ ઓલ ધ થોટ્સ એ કંઈક વિચારોથી બનેલી નથી દેટ યુ થિંક તમે જે વિચારો છો એ બધા વિચારોથી કંઈ એ વસ્તુ બનેલી નથી એટલે કે તમારી જાત જે છે ને એ તમારા ખરા વિચારવાથી વિચારોથી બનતી નથી બટ ઓલ્સો ઓફ ઓલ થિંગ્સ દેટ હેવ બીન પુટ ઇન ટુ યોર માઇન્ડ બાય અધર પીપલ પણ તમે તમારી જાતને કેવી રીતે રિએક્ટ કરો છો બીજા બધા લોકો જે કહે છે એ લોકોને સાંભળીને એ પ્રમાણે તમે તમારી જાતને બનાવો છો એ તમારી જાત છે by books, by the newspaper, by your leaders, and it is possible to understand all that only when you don't want to be somebody. આ જે લોકો છે બુક્સમાંથી ન્યૂઝપેપરમાંથી મેગેઝિન્સમાંથી કોઈ મોટી હસ્તી હોય સેલિબ્રિટી હોય એમાંથી આપણે હંમેશા કંઈક બનવાનો એ વિચાર લઈએ છીએ પરંતુ આપણે જો એને સમજીશું તો આપણે ફ્રીડમ મેળવીશું તો અહીંયા આગળ પણ કહે છે કે વેન યુ ડોન્ટ વોન્ટ ટુ બી અ સમબડી વેન યુ ડોન્ટ ઇમિટેટ જ્યારે તમે કોઈને કોપી નથી કરતા વેન યુ ડોન્ટ ફોલો વિચ મીન્સ રિયલી વેન યુ આર ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ દેટ ઇઝ ધ ઓન્લી ટ્રુ રિવોલ્યુશન જ્યારે તમે કોઈને કોપી નથી કરતા જ્યારે તમે કોઈ ટ્રેડિશનને પરફેક્ટ એ ફોલો નથી કરતા જ્યાં સુધી એની ફેક્ટ વસ્તુ છે એને જાણી નથી જતા
એ બધી વસ્તુઓ છે. જ્યારે તમે જાણો છો, સારું, જ્યારે તમે જાણો છો ત્યારે તમે અંદર તમારી અંદર રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ ઉભી થાય છે કે મારે કંઈક બનવું છે, મારે કંઈક થવું છે. કોઈને કહેવાથી કંઈ થતું નથી. દેટ મીન્સ આપણે એક શબ્દ ગુજરાતીમાં બહુ સરસ વાપરે છે, ધગશ. અંદરથી જ્યારે તમે થિંક કરો છો, કોઈને કહેવાથી નહીં પણ અંદરથી જ્યારે તમે એ થિંક કરો છો, યુ ગોટ એન્ડ યુ હેવ ગોટ, તમે એને મેળવો જ છો. ડેફિનેટલી યુ કેન, તો તમને ચોક્કસ મળશે. લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ, અને એ છે એ તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ આપશે. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ ધ એજ્યુકેશન. શિક્ષણનું સાચું કાર્ય કયું છે, રિયલ ફંક્શન શું છે, તો આપણી અંદર રિફોર્મેશન લાવવો. સમટાઈમ આપણે કહીએ છીએ કે ભણ્યા પણ ગણ્યા નહીં, તો એજ્યુકેશન તો મેળવ્યું છે પણ ગણવાનો મતલબ શું છે? તો અહીંયા જે ફ્રીડમ છે, આપણા જે માઇન્ડ છે, આપણા જે થોટ્સ છે, એ બ્રોડ હોવા જોઈએ. એ જેટલા એ બ્રોડ એમને થતા નથી. ઇટ નીડ્સ વેરી પ્રેક્ટિસ, એને બહુ જ પ્રેક્ટિસની જરૂર પડે છે, એને બહુ ડીપ થિંકિંગની જરૂર પડે છે, ત્યારે આપણી અંદર આપણે રિફોર્મેશન લાવી શકીએ છીએ. યોર પેરેન્ટ્સ, યોર ટીચર્સ એન્ડ યોર ઓન ડિઝાયર્સ વોન્ટ યુ ટુ બી આઈડેન્ટિફાઈડ વિથ ધ સમથિંગ ઓર અધર ઇન ઓર્ડર ટુ બી હેપી સિક્યોર. તમારા પેરેન્ટ્સ, તમારા ટીચર્સ અને તમારી પોતાની ઈચ્છાઓ પણ એવી જ હોય છે કે હું કંઈક બનું, બીજાના માટે કંઈક બનું, એવું આપણને હંમેશા રહેતું હોય છે. આપણા ફાધર પેરેન્ટ્સને પણ એવું રહે છે, આપણા ટીચર્સને પણ આ પ્રકારની ઈચ્છા રહેતી હોય છે કે, અને આપણે પણ એવું ઈચ્છે છે, સમથિંગ ઓર અધર ઇન ઓર્ડર ટુ બી હેપી. ખરેખર ખુશ થવા માટે આપણે જે બીજા જે છે એને ફોલો કરવા ઈચ્છીએ છીએ. બટ ટુ બી ઇન્ટેલિજન્ટ મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુએન્સીસ ધેટ એન્સ્લેવ્સ એન્ડ કલર્સ યુ. પરંતુ જો તમે ઇન્ટેલિજન્ટ હશો તો તમારા જે થોટ્સ છે, જે મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુએન્સ, આ જે બધા પ્રભાવો બીજાને પડે છે તમારી ઉપર, એ જે પ્રભાવોને જે છે ને, એ ક્યારે તમને ગુલામ બનાવી દેશે નહીં, એ ક્યારે એ તમને ક્રશ કરી દેશે નહીં. ધ હોપ ઓફ અ ન્યુ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ હુ બિગિન ટુ સી વોટ ઇઝ ફોલ્સ એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ. ખરેખર જે આશા છે એનું, દુનિયાની નવી એક આશા છે, ધ હોપ ઓફ અ ન્યુ વર્લ્ડ એટલે કે નવી લાઈફ નહીં, આપણી એક આશા છે. શું આશા છે? ઇન ધોઝ ઓફ યુ હુ બિગિન ટુ સી વોટ ઇઝ ફોલ્સ એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ, શું ખોટું છે અને એની સામે આપણે કેવી રીતે બળવો પુકારવાનું છે એ આપણને ખબર પડવી જોઈએ. નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી, ખાલી બોલવાથી નહીં, આપણે કહીએ તો છે આમ કરી નાખું તેમ કરી નાખું, પણ ખાલી વર્બલી નહીં પરંતુ એકચ્યુઅલી એને ડુઈંગ બાય એક્શન આપણે એ વસ્તુ કરવાની છે. એન્ડ દેટ ઇઝ વાય, અને તેથી જ યુ શુડ સીક ધ રાઈટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. તમે સાચા પ્રકારનું એજ્યુકેશન, બુક્સમાં જે છે એ શિક્ષણ મેળવવું એ તો ફક્ત તમારા જીવન નિર્વાહ માટે છે, ફક્ત ઇકોનોમી માટે છે, પરંતુ એની અંદરથી જે આપણને શીખવાનું છે કે વોટ ઇઝ ધ રિયલ લાઈફ, સાચી લાઈફ જે જીવવાની, ધ આર્ટ ઓફ ધ લાઈફ, તો જીવન જીવવાની જે કળા જે છે એને ખરેખર જ્યારે મેળવશો ત્યારે તમે એ રિયલ એજ્યુકેશન મેળવ્યું કહેવાશે. તો ધ રાઈટ કાઇન્ડ ઓફ ધ એજ્યુકેશન ફોર ઇટ ઇઝ, એના માટે ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ, જ્યારે તમે ફ્રીડમની અંદર એ વધો છો, દેટ યુ કેન ક્રિએટ અ ન્યુ વર્લ્ડ નોટ બેઝ ઓન ધ ટ્રેડિશન અનશેપ્ડ અકોર્ડિંગ ટુ ધ આઇડિયોસિન્ક્રેસી ઓફ સમ ફિલોસોફર ઓર આઈડિયાલિસ્ટ. તો તમે જ્યારે પોતે જ આ પોતાની અંદર એ પોતે ફ્રીડમથી રહેતા હશો, તો તમારી આસપાસનું જે વાતાવરણ છે એને પણ નવું જ વર્લ્ડ તમે બનાવશો. તો અહીંયા બહુ સરસ વાત કરે છે, યુ કેન ક્રિએટ અ ન્યુ વર્લ્ડ નોટ બેઝ ઓન ટ્રેડિશન ઓર શેપ્ડ અકોર્ડિંગ ટુ ધ આઈડિયોસિન્ક્રેસી ઓફ સમ ફિલોસોફર ઓર આઈડિયાલિસ્ટ. કેટલાક તત્વચિંતકો અને જે આઈડિયાલિસ્ટ હોય છે, આશા આદર્શવાદી લોકો જે હોય છે, એના પ્રમાણમાં એ તમે આજુબાજુનું જે તમારું વાતાવરણ છે એને પ્રોવાઈડ, એને જે નવું ક્રિએશન કરશો તો એના આધારે તમે કરશો.
કરશો નહીં બટ ધેર કેન બી નો ફ્રીડમ એઝ લોંગ એઝ યુ આર મિયરલી ટ્રાઇંગ ટુ બીકમ જ્યારે તમે કંઈક બનવા માંગો છો ત્યારે તમારી કોઈ ફ્રીડમ રહેતી નથી There can be no freedom as long as you are merely trying to become or even take a noble example. કોઈ પણ નોબલ એક્ઝામને જ્યારે તમે ફોલો કરો છો અથવા કંઈક તમે બનવા માંગો છો ત્યારે તમારી ફ્રીડમ રહેતી નથી તમારી ફ્રીડમ શેમાં રહેલી છે જ્યારે તમારી અંદર કોઈ પણ ઓબ્જેક્ટ છે કોઈ પણ પર્સન છે એના માટેનો પર્ટિક્યુલર ફેક્ટ થિંકિંગ હોય થોટ્સ હોય તો ને તો જ માત્ર તમે તમારી જાતને એ ફ્રી ફીલ કરશો તો ફ્રીડમ જે છે એ શેમાં રહેલી છે તો ફ્રીડમ એ આપણે કોઈ પણ વ્યક્તિને ફોલો કરવામાં રહેલી નથી પરંતુ ફ્રીડમ જે છે કોઈ પણ કાર્ય કરો છો એ સેના માટે કરો છો એનાથી તમને શું મળે છે એ જ્યારે તમે લોજિક જે છે થિંક કરો છો ત્યારે દેટ મીન્સ કે બ્રોડ માઇન્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ જે છે ઈચ એન્ડ એવરી પર્સન દરેક વ્યક્તિ કે વસ્તુને તમે જ્યારે એ અન્ડરસ્ટેન્ડ કરશો પોઝિટિવ થિંકમાં લેશો ત્યારે તમે ફ્રીડમ અનુભવશો સો આ જે ફોર યુથ જે છે એની અંદર જે કૃષ્ણમૂર્તિના ફ્રીડમ વિશેના આપણે થિંકિંગ જોયા નેક્સ્ટ પોએમ જે છે એમાં આપણે વધુ સારી રીતે ફ્રીડમ વિશે જાણીશું થેન્ક યુ